નાક ફેણીનો કતરો, એના માટે એક પુઠ્ઠું લેવાનું છે, બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં. હવે નાક ફેણીનો કતરો જે તૈયાર હોય, અથવા ન હોય તો પેન્સિલ કે પેનથી ડ્રો કરી ને પછી પુઠ્ઠાને એના આકારમાં કટ કરી લો. આ રીતે આ જે કટ થઈ ગયું છે એને એની ઉપર આપણે વેલ્વેટ લગાવવાનું છે. ફેવિકોલથી પહેલાં એકવાર સુકાઈ જાય પછી એના માપથી કટ કરી લેવાનું, થોડું સુકાઈ જવા દેવાનું. સુકાઈ ગયું છે એટલે હવે આપણે એને કટ કરી લઈએ. હવે આ જે છે આ સુરમાને અહીંયા આપણે ચોંટાડી પણ શકીએ અને સીવી પણ શકીએ. જો સીવતા ન ફાવે તો પછી એના દરેક એન્ડ ઉપર આ રીતે ફેવિકોલ લગાવી અથવા ફેવિક્વિક લગાવીને ચોંટાડી દો. અને હું હમણાં સીવી બતાવું છું. સોય દોરો લેવાનો, એક ખૂણા પરથી ચાલુ કરવાનું, પછી સુરમાને એના માપથી કટ કરી લેવાનો. પછી સોયમાં સુરમો ભરી જો, અને ફેવિકોલ લગાવવું હોય તો પછી ફેવિકોલ પણ જોડે જોડે લઈ લેવાનું. તો ચોંટી પણ જાય અને સીવાય પણ જાય. એકલું ચોંટાડશો તો પણ ચોંટી જશે, સીવો નહીં તો પણ ચાલશે. ઘણી વખત ઉખડી જતું હોય ને એના કારણે સીવેલું હોય તો ફિટિંગ મારે. અહીંયાથી પછી સોઈ પાસ કરવાની. પછી ફરીથી આ સોઈને એની સેજ બાજુમાંથી પાસ કરવાની, એમાં ને એમાં નહીં તો પાછું નીકળી જશે. અને હવે આડો ભરી લેવાનો સુરમો. આટલું તૈયાર થઈ જાય. હવે આપણે અહીંયા તાર મૂકી દઈએ. પુઠ્ઠા અને વેલ્વેટની વચ્ચે પણ તાર મૂકી શકાય, અથવા તો પછી આ રીત પણ કરી શકાય. એ પહેલાં મૂકી દેવાનું, જો ન મૂક્યું હોય તો પછી આ રીતે કરીને એના ઉપર બ્લેક અથવા રેડ અવરગંડીનું કાપડ લગાવી દેવાનું અને પછી થોડો તાર અંદર સુધી જવા દેવાનો. ને હવે આ સુકાવા દેવાનું, પછી એને એના માપમાં કટ કરી લેવાનું. કટ કર્યા પછી આ રીતે થઈ જશે. હવે અહીંયા તમારે જે વર્ક કરવું હોય કરી શકાય. આ જેટલો જોઈએ એટલો ભાગ રાખીને બાકીનો કટ કરી લેવાનો છે. અને પછી એના ઉપર બ્લેક દોરો, તારની તાર જો ન રહે એની જગ્યાએ તમે પતલી લાકડાની સલી પણ મૂકી શકો, જે માર્કેટમાં રેડીમાં મળે છે એની અંદર લાકડાની જ હોય છે, તો એ પણ મૂકી શકાય. અહીંયા પણ
સૂરમાં આપણે ચોંટાડી દઈશું, હવે ભરવાની જરૂર નથી. આ નાગફેણીનો કતરો છે આ બીજું સિદ્ધ કરી રાખ્યો છે. આ પ્રકારથી રેશમથી અને અલગ અલગ મોતી લગાવીને, મોતી ભરીને એ પણ કરી શકાય.